મહત્વની જે ધાતુમય અને અધાતુમય ખનિજો હતી એના વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરીશું સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ. હવે એની અંદર પરંપરાગત અને બિન પરંપરાગત, વ્યાપારી અને બિન વ્યાપારી, આ રીતે એનું વર્ગીકરણ અથવા એના પ્રકારો પાડવામાં આવે છે. એની અંદર આપણે સૌ પ્રથમ લઈએ પરંપરાગત, તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો છે એ પરંપરાગત સંસાધનો કહેવાય. એવી જ રીતે જળ ઊર્જા, પવન ઊર્જા, સૌર ઊર્જા, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા એટલે પૃથ્વીના પેટાળમાંથી મળતી ઊર્જા, એને કહેવાય ભૂતાપીય ઊર્જા. તો એને આ બધા જે સંસાધનો છે એને કહેવાય બિન પરંપરાગત સંસાધનો, જેમાં આ બધાનો પુનઃપ્રાપ્ય પણ કહી શકાય, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય બને એ રીતે પણ એનું વર્ગીકરણ કરી શકાય. ત્યાર પછી લકડીઓ, કોલસો છે, જલાવ લાકડું છે, છાણા છે, એ બધા એવા છે એનો વ્યાપાર ઓછો થાય એટલે બિન વ્યાપારી શક્તિના સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા એવા છે જે કોઈને કોઈ રીતે માનવ ઉપયોગ કરી અને દેશના વિકાસ માટે, દેશની આર્થિક વ્યવસ્થા છે એને સધ્ધર બનાવવા માટે આ સંચાલન શક્તિના બધા સાધનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી છે, જેથી દેશ વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જઈ શકાય. એમાં પહેલું આપણે લઈએ કોલસો. કોલસો આમ તો 25 કરોડ વર્ષ પહેલાંના સમયગાળા દરમિયાન નિર્માણ પામેલો છે અને 25 કરોડ વર્ષ પહેલાંના સમયને કાર્બોનિફર તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. હવે આ કોલસો છે એ કોલસાનો ઉપયોગ કયા કયા, તો કે રેલવેની અંદર પહેલાં તમને ખબર છે મોટાભાગે કોલસો નાખતા હોય અને ટ્રેન દોડે નિવડાવે, તો રેલવેની અંદર, આ બોટની અંદર, એ સિવાય તાપ વિદ્યુતની અંદર વીજળી ઉત્પાદન કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. કોલસો પ્રસ્તર ખડકમાંથી મળે છે, એ આપણે 9મા ધોરણની અંદર એના વિશે વિગતથી ભણી ગયા એટલે પ્રસ્તર ખડકમાંથી મળે છે. જેમ લોખંડના 4 પ્રકારો પાડવામાં આવ્યા હતા એમ અહીંયા કોલસાના પણ 4 પ્રકારો પાડવામાં આવે, તો એક એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો, બિટ્યુમિનસ પ્રકારનો કોલસો, લિગ્નાઇટ પ્રકારનો કોલસો અને ચોથો છે પીટનો કોલસો. એ એટલે એન્થ્રેસાઇટ, બી એટલે બિટ્યુમિનસ, સી એટલે આ લિગ્નાઇટ પ્રકારનો અને પીટનો કોલસો. આ રીતે પણ તમે સરળતાથી યાદ રાખી શકો. ભારતની અંદર સૌથી વધુમાં વધુ જે કોલસો ઉત્પાદન કરતા હોય, ઉત્પાદન કરતું હોય કે મળી આવતા હોય એવા રાજ્યોની અંદર ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ આ રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી લઈએ ખનિજ તેલ. શક્તિના સંસાધનનું સૌથી મહત્વનું જો કોઈ માધ્યમ હોય તો તે છે ખનિજ તેલ. પેટ્રોલ, ડીઝલ આ જે બધી છે ને એ ખનિજ તેલ કહેવાય. સૌ પ્રથમ ઈસવીસન 1866ના સમયગાળા દરમિયાન અસમની અંદર ખોદકામ કરતા સૌ પ્રથમ આ તેલ કૂવો મળી આવ્યો હતો ભારતની અંદર. ત્યાર પછી ખનિજો છે એ ખનિજોના ભંડારોને 5 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. જુદા જુદા ક્ષેત્રોમાંથી જે મળી આવ્યા છે એમાં પૂર્વના, દક્ષિણના, ગુજરાત ક્ષેત્ર છે એ રીતે એને 5 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. અસમ ક્ષેત્ર છે, ગોદાવરી આસપાસનો વિસ્તાર છે, ત્યાર પછી મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, તો આવા જુદા જુદા 5 ક્ષેત્રોની વિભાગોની અંદર એ વિભાગીકરણ કરવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઈસવીસન 1958ની અંદર સૌ પ્રથમ વખત ખોદકામ કરતા ખેડા જિલ્લાની અંદર આવેલું લુણેજ, એ લુણેજની અંદર ગુજરાતમાંથી ખનિજ તેલ મળી આવ્યું છે. આપણે બરાબર યાદ રાખ્યું, ગુજરાતમાં લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ મળી આવ્યું. જો ભારતમાં પૂછાય તો અસમની અંદર બતાવી શકાય. વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌથી મોટામાં મોટું ખનિજ તેલને શુદ્ધિકરણ કરતી જો કોઈ ફેક્ટરી હોય તો તે છે ગુજરાતની અંદર આવેલી જામનગર પાસેની રિલાયન્સ
ફેક્ટરી તો એ ગુજરાતની સૌથી મોટામાં મોટી કહી શકાય તેવી આ ખનિજ જેલ શુદ્ધિકરણની ફેક્ટરી. ત્યાર પછી લઈએ કુદરતી વાયુ, જેને આપણે પ્રાકૃતિક વાયુના નામથી ઓળખીએ છીએ. એવું આ તત્વો તે ખાસિયત જોઈએ તો પ્રદૂષણ રહિત છે અને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય. આનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી અથવા ઓછું કરી શકાય. ખંભાત બેસીન છે, કાવેરી બેસી છે, ભારતની અંદર રાજસ્થાન જેસલમેર છે, આવા વિસ્તારોમાંથી આવા પ્રકારના કુદરતી વાયુના ભંડારો મળી આવેલા છે તો એ કુદરતી વાયુ ક્ષેત્રો ગણાવી શકાય. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અંકલેશ્વર સૌથી વધુમાં વધુ પ્રાકૃતિક વાયુ છે એ ઉત્પાદન કરે છે, એટલે અંકલેશ્વર ખનિજ અને કુદરતી વાયુનો ભંડાર કહેવામાં આવે છે. આપણે જે ઘરે ગેસ વાપરીએ છીએ ને એને પ્રાકૃતિક અથવા સીએનજી આપણે નામ બોલે કોમ્પ્રેટ નેચરલ ગેસ, બરાબર. તો આવા વાયુનો ઉપયોગ કરવામાં આવે તો પ્રદૂષણ ધુમાડો છે એ ધુમાડો થતો નથી અને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. હવે આ આપણે વાત કર્યા હતા ઊર્જાના કેટલાક સાધનોની, હવે લઈએ ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો અથવા સાધનો, જેની અંદર પહેલું છે સૌર ઉર્જા, પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો. બીજું નામ આનું શું છે? પુનઃપ્રાપ્ય, ફરીથી મળતા હોય એમ પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો. એમાં સૌ પ્રથમ સૌર ઉર્જા, ફરતી ઉર્જા, પવન ઉર્જા, આ બધા પુનઃપ્રાપ્ય છે. એની અંદર મુખ્ય અને મહત્વનું જો કોઈ સંસાધન હોય તો સૌર ઉર્જા. આમ તો સૂર્ય પૃથ્વી પરનો ઉર્જાનો સ્ત્રોત ગણાય છે, મુખ્ય સ્ત્રોત. આપણને સૌથી વધુમાં વધુ ભરપૂર માત્રામાં ઉર્જા પૂરી પાડે છે સૂર્ય. એમાંથી સૌર ઉર્જાનો સૌથી વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવતો હોય તો સોલાર કુકરનો ઉપયોગ કરી રસોઈ બનાવવામાં આ ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી સોલાર હીટર છે, એ પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સોલાર પેનલ વીજળી ઉત્પાદન કરવા માટે પ્લેટો ડિસાવી દેવામાં આવે, પાથરી દેવામાં આવે તો એમાંથી સોલાર છે ને ઉર્જા એ શોષી લે અને એમાંથી વિદ્યુત ઉત્પાદન કરી શકાય છે. કેનાલો હોય, કેનાલો ઉપર આવી પ્લેટો પાથરી દેવામાં આવે તો એમાંથી વીજળી પેદા કરી શકાય છે. દેશની અંદર ગુજરાત રાજ્ય એવું છે કે જે આખા ભારતની અંદર સૌથી વધુમાં વધુ એ સૌર આધારિત ઉર્જા મેળવતું રાજ્ય છે. આખા ભારતમાં સૌથી વધુમાં વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું? ગુજરાત. ત્યાર પછી એના ઉદાહરણો જોઈએ તો ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એને આખું નામ છે, એ ગેડાએ અથવા જેડા પણ કહેવાય છે, એ વડોદરાની અંદર આવેલ છાણી ગામ અને એ છાણી ખાતે એક વિશાળ શીતાગાર બનાવવામાં આવ્યું છે, જે માત્ર સોલાર પ્લેટો મારફત બનાવવામાં આવ્યું છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરીને અને આ શીતાગાર ચલાવવામાં આવે છે. એવું જ ગુજરાતની અંદર બીજું છે, ભુજ કચ્છની અંદર આવેલ ભુજ ખાતે આવો મોટો વિશાળ માધવપુરની અંદર સૌર ઉર્જા આધારિત પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. કચ્છની અંદર માધવપુર ત્યાં આવા પ્રકારની પ્લેટો આખા વિસ્તારની અંદર પાથરી અને એમાંથી સૌર ઉર્જા મેળવવામાં આવે. હવે પવન ઉર્જા, આમ તો જ્યાં પવનની ગતિ વધારે હોય ત્યાં લાંબા ગાળે સસ્તું પડતું એવું જો કોઈ ઉર્જાનું સાધન હોય તો એને કહેવામાં આવે છે પવન ઉર્જા. પવન ચક્કીઓ ફિટ કરી અને એના દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે, જ્યાં 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય ત્યાં જ આ પ્રકારની પવન ચક્કીઓ બિછાવવામાં આવે છે અને એમાંથી વીજળી ઉત્પાદન કરવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ, આખા દુનિયાની અંદર ભારત આ રીતે એટલે પવન ઉર્જા દ્વારા વધુમાં વધુ જે ઉર્જા પ્રાપ્ત કરે છે દુનિયામાં દેશો એમાં 5મો ક્રમ ભારત ધરાવે છે. ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ આવા રાજ્યોની અંદર સૌથી વધુમાં વધુ પવનની ગતિ છે એ જોવા મળે છે, એટલે ત્યાં પવન ઉર્જા દ્વારા
આ પવન શક્તિઓ ફિટ કરી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. ગુજરાતમાં જામનગર પાસે આવેલું લાંબા ગામ, અને આ લાંબા ગામ છે એ અને બીજું કચ્છની અંદર આવે એસે માંડવી, ત્યાં માંડવી પાસે આવા પ્રકારના વિશાળ વિન્ડ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે, જેના દ્વારા વીજળી ઉત્પાદન થતી જોવા મળે. તમે જામનગર જાઓ એટલે બધી બાજુ આ રીતની પવન ચક્કીઓ જોવા મળે. તમે કચ્છમાં જાઓ માંડવી ખાતે, માંડવીની દરિયા કિનારે ફરવા જાઓ તો તમને આ રીતના વિશાળ પવન ચક્કીઓ જોવા મળશે. તો એ છે પવન ઉર્જા. હવે લઈએ પુનઃપ્રાપ્ય એવું ઉર્જાનું મહત્ત્વનો બીજો સ્ત્રોત અથવા સાધન, એ છે બાયોગેસ. આમ તો આ શબ્દ હવે નવો નથી, પ્રાથમિક કક્ષાએથી આપણે શીખતા આવ્યા છે. એ બાયોગેસના ઉત્પાદનમાં મોટાભાગે નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂજા, વનસ્પતિ સુકાઈ ગયેલા પાંદડાઓના છાણ અને માનવ મળમૂત્રનો ઉપયોગ કરી અને આ કોઈ જે બનાવવામાં આવ્યો છે બાયોગેસ એની અંદર નાખી દેવામાં આવે, પછી લાંબા સમય સુધી પોહવા દેવામાં આવે, એટલે ઠળી ગયો આપણે એ સાદી ભાષામાં એવું કહીએ છીએ. તો પોહવાયા બાદ એમાંથી જે ગેસ મળે છે એને કહેવામાં આવે છે બાયોગેસ. હવે આ બાયોગેસ છે એની અંદરથી આપણને આ રીતે પોહવાઈ ગયા પછી જે ગેસ મળે છે એ મિથેન મળે છે, અને ત્યારબાદ જે વધારાનું નકામું કચરો પડ્યો રહ્યો હોય, વધારાના અવશેષો પડ્યા રહ્યો હોય એ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. સેન્દ્રિય ખાતર સૌથી ઉત્તમમાં ઉત્તમ કુદરતી ખાતર આના દ્વારા બાયોગેસ દ્વારા મળે છે. ભારતની અંદર ઉત્તર પ્રદેશ એ સૌથી વધુમાં વધુ એ ઉત્પાદન કરતું બાયોગેસ ધરાવતું રાજ્ય અને બીજા નંબરે ગુજરાત આવે છે આખા ભારતમાં. ગુજરાતની અંદર સિદ્ધપુરની અંદર આવેલું મેથાણ એ સૌથી મોટામાં મોટો અને વિશાળ આદર્શ બાયોગેસ પ્લાન્ટ કહેવામાં આવે છે. ગુજરાતના મેથાણ ખાતેનો સૌથી મોટામાં મોટો બાયોગેસ પ્લાન્ટ એ છે મેથાણ ખાતેનો. આ સિવાય અમદાવાદની પાસે 10 ક્રોય તાલુકાની અંદર આવેલું ઉદાદલ નામનું ગામ છે, ત્યાં પણ એક આવો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. એ સિવાય બનાસકાંઠાની અંદર દાંતીવાડા ખાતે આવા પ્રકારનો વિશાળ એક બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, અને ત્યાં આ રીતે વારંવાર વિદ્યુત ઉત્પાદન કરી શકાય, ગેસ મેળવી શકાય એવી આખી પ્રોસેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. તો એ છે બાયોગેસ. ભૂસંજન્ય પ્રક્રિયાથી ભૂગર્ભની વરાળ ઉપર આવે અને જે વરાળ જમીનમાંથી આવે એને નિયંત્રિત કરી એકઠી કરી લેવાની, અને એ નિયંત્રિત કરીને જે ઉર્જા મેળવાય તેને કહેવાય ભૂતાપીય ઉર્જા. પૃથ્વીના પેટાળની ગરમીને ભેગી કરી અને એમાંથી જે વીજળી ઉત્પાદન કરવામાં આવે છે પૃથ્વીના પેટાળની ઉર્જા. ગુજરાતની અંદર વસુંધરા, તુવા અને તુલસી શ્યામની અંદર ગરમ પાણીના જે જરાઓ છે એ જરાઓ મહત્ત્વના ગણાવી શકાય, અને એની અંદર કદાચ ભવિષ્યની અંદર આવા પ્રકારની ઉર્જા મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. હાલમાં ઉર્જા ત્યાં પ્રાપ્ત કરવામાં આવતી નથી. ત્યાર પછી ફરતી શક્તિ. દરિયાની અંદર 15 દિવસ ફરતી અને 15 દિવસ ઓટ હોય તો એના ઉપર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે ફરતી અને ઓટ આવે. આ પાણીના શક્તિનો પાણીની જે છે એની શક્તિનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે એને કહેવાય ફરતી શક્તિ. એની ઉપર ટર્બાઇન ફિટ કરી દેવામાં આવે, આ જમીન દરિયાની અંદર પણ અથવા જે ભરતી આવે છે ત્યાં એ ટર્બાઇન ગોઠવી વીજળી મેળવવામાં આવે છે. આવું વિશ્વની અંદર સૌ પ્રથમ ઈસવીસન 1966ની અંદર પહેલી જ વાર ફ્રાન્સે ભરતી ઓટથી વિદ્યુત મેળવવા માટેના આવા ટર્બાઇન મૂકી અને વિદ્યુત ઉત્પાદન કરવાની યોજના અમલમાં મૂકેલી. તો ફ્રાન્સ એ દુનિયાનો પ્રથમ ભરતી શક્તિ દ્વારા ઊર્જા મેળવતો દેશ ગણાવી શકાય. તો આવા જનરેટર ટર્બાઇન મૂકી અને ઊર્જા મેળવી શકાય. ભારતની અંદર
નકશા પૂર્તિનો સૌથી અગત્યનો પોઈન્ટ લઈએ તો એક તમે આગળ એક પોઈન્ટ કરતાં વધુ બતાવી શકો, મેં એક જ પોઈન્ટ લીધો છે. કોઈ પણ એક સંસાધન એક કરતાં વધુ રાજ્યમાં હોઈ શકે, પણ મેં અહીંયા સરળ એવો એક જ પોઈન્ટ લીધો છે, લોખંડ. તો અહીંયા ઓડિશા, ત્યાર પછી ઝારખંડ બતાવી શકું, મેંગેની તો મધ્યપ્રદેશ દર્શાવી શકું, તાંબુ મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનની અંદર બતાવી શકું, બોક્સાઇટ તો કે છત્તીસગઢ અને ઝારખંડની બોર્ડર પાસે આ બંનેની વચ્ચેના ભાગની અંદર તમે બે રાજ્યમાં બતાવી શકો. અબ્રહ તો સૌથી વધુમાં વધુ હજારીબાગની ખાણ જ્યાં જાણીતી છે એ બિહાર અને ઝારખંડ, ત્યાં તમે બતાવી શકો. શિશુ તો તમિલનાડુ છે ત્યાં અને રાજસ્થાનની અંદર શિશુ મળે છે. સૌર ઉર્જા છે તે ગુજરાતની અંદર આ રીતે છાણી ખાતે આપણે મેળવવામાં આવે છે. ત્યાર પછી બાયોગેસ છે તે આ રીતે અહીંયા દર્શાવી શકો છો ગુજરાતની. પવન ઉર્જા છે એ મહારાષ્ટ્રની અંદર છે, કચ્છની અંદર પવન ઉર્જા પવન શક્તિ ફિટ કરી માંડવી ખાતે પણ બતાવી શકો. કોલસો છે એ છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને બિહાર આ બધા રાજ્યોની અંદર તમે નકશા પૂર્તિમાં આ બધા જ જે સંજ્ઞા સૂચિ છે એના દ્વારા સંજ્ઞા દર્શાવી અને નકશા પૂર્તિ સરળતાથી કરી શકાય છે. તો એ છે ભારતની મહત્ત્વની નકશા પૂર્તિની ખનિજો. હવે છેલ્લો પોઈન્ટ છે ખનિજ સંરક્ષણ. આ ખનિજોની રક્ષણ માટે શું કરવું જોઈએ એને કહેવાય ખનિજ સંરક્ષણ. તો ખનિજોનો કર્કશયુક્ત અને સુયોજિત વ્યવસ્થિત રીતે આયોજન કરી એનો ઉપયોગ કરવો એટલે ખનિજ સંરક્ષણ. તો ખનિજ સંરક્ષણ માટેનો પહેલો પોઈન્ટ છે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. નવા પ્રકારની ટેકનોલોજીનો વાપરવામાં આવે તો ખનિજ સંરક્ષણ થઈ શકે. પુનઃપ્રાપ્ય વારંવાર ઉપયોગમાં લઈ શકાય, સૌર ઉર્જા, ભરતી ઉર્જા, પવન ઉર્જા એ પુનઃ ઉપયોગ કરી શકાય એવું જો આયોજન કરવામાં આવે તો પણ ખનિજ સંરક્ષણ થઈ શકે. પછી ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ વધારવા, દાખલા તરીકે પેટ્રોલને બદલે સીએનજી ગેસ દ્વારા વાહનો બનાવવામાં આવે તો પણ આ રીતે ખનિજ સંરક્ષણ કરી શકાય અને વૈકલ્પિક ઉપયોગો કહેવાય. ત્યાર પછી બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરો, સૌર ઉર્જા, ભરતી ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપ્ય ઉર્જા એ બધાએ વારંવાર ઉપયોગ કરવા છતાંય ક્યારેક તૂટે અને અખૂટ છે એટલે એને બિનપરંપરાગત સાધનો કહેવાય. એનું પ્રમાણ વધે અને પુનઃ અપ્રાપ્ય સાધનોનું પ્રમાણ ઘટે તો આપણે ખનિજ સંરક્ષણ થઈ શકીએ. ત્યાર પછી પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો પ્રયત્ન કરવો. માનવ અને ટેકનોલોજી આ બંને એકસાથે જોડી દે અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો જો અભ્યાસ કરી અને એના માટેના પ્રયાસો કરવામાં આવે તો પણ ખનિજ સંરક્ષણ થઈ શકે અને એનું ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ આયોજન કરવું જોઈએ જેથી કરીને પર્યાવરણનો બગાડ થતો આપણે અટકાવી શકીએ અને લાંબા સમય સુધી એનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ. તો આ છે ખનિજ સંરક્ષણ માટેના કેટલાક મહત્ત્વના પોઈન્ટની વાત અને તમે આજનાથી પણ વધારે વિસ્તારથી પણ લખી શકો અથવા સમજાઈ શકો. અહીંયા પાઠ આપણે પૂરો, હવે આ પાઠમાંથી